ट्राफिक पुलिस साथ दंड बाबते थता घर्षण ने रोकवा माटे सूरत पुलिस द्वारा पायलट प्रोजेक्ट हाथ धरायो छे। आ प्रोजेक्ट अंतर्गत हवे सीधो ज मेमो ई मेमो ऑनलाइन मळी जशे। आ पायलट प्रोजेक्ट शुं छे आवो जाणीए। सूरत शहर में ट्राफिक समस्या खूब ज रही है, जेने पहुंची वळवा माटे ट्राफिक पुलिस सतत प्रयत्न करती रहे छे। जो कि तेम छता पण ट्राफिक की समस्या ओछी थती नथी, साथे ज ट्राफिक पुलिस द्वारा दंड फटकारवामां आवे छे, तेमां पण लोको साथे घर्षण थतुं होवानी घटना बने छे। જેથી ટ્રાફિક પોલીસ દ્વારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં સીસીટીવીની મદદથી તેમજ અધિકારીઓ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવશે। મહત્વનું છે કે ઈ મેમો આવતા કોઈ સાથે ઘર્ષણ નહીં થાય અને લોકોને મેમો ભરવો ફરજિયાત પણ પડશે। ખાસ કરીને સુરતમાં ટ્રાફિક સમસ્યાને કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે, જેને પગલે પોલીસ પાયલટ પ્રોજેક્ટ બનાવી રહી છે, જેમાં આડેધર પાર્કિંગ, રોંગ સાઇડ, જોખમી રીતે વાહન ચલાવવું સહિત હવે ઈ મેમો આવશે। આ ઈ મેમો 90 દિવસની અંદર જ ભરવો ફરજિયાત છે, જો નહીં ભરે તો કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે પહેલા ઈ મેમો પોસ્ટ દ્વારા ઘરે આવતો હતો, જો કે હવે પાયલટ પ્રોજેક્ટમાં ઈ મેમો સીધો જ ઓનલાઈન આવી જશે। આ ઈ મેમો સંપૂર્ણ ભારતમાં દેખાશે, એટલે જ્યાં સુધી ઈ મેમો નહીં ભરો ત્યાં સુધી કાર્યવાહી થતી જ રહેશે। સાથે સાથે ઈ મેમોની અવગણના કરનાર સામે 90 દિવસમાં કાર્યવાહી થશે અને લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વન નેશન વન ચલણનું અમલીકરણ ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર 16 જાન્યુઆરી 2023થી કરવામાં આવી રહ્યું છે। વન નેશન વન ચલણના લીધે વાહન ચાલકો અને જે ટ્રાફિક પોલીસનું અવારનવાર જે ઘર્ષણના બનાવો બનતા હતા એ ટાળી શકાશે। એક ટેકનોલોજીના માધ્યમથી કેશલેસ અને પેપરલેસમાં કન્વર્ટ ધીરે ધીરે ટ્રાફિક શાખા થઈ રહી છે। વન નેશન વન ચલણના પ્રોજેક્ટના અમલીકરણ બાદ હવે તમામ હેડના ટ્રાફિકના નિયમો જે વાહન ચાલકો પાલન નહીં કરતા હોય તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે। અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 15,000થી વધારે ઈ ચલણનું જનરેશન 16 જાન્યુઆરીથી લઈ અને આજ દિન સુધી કરવામાં આવેલું છે। આ જે ઈ ચલણ છે એમાં સૌથી મોટો ફાયદો કે જે પણ ઈ ચલણ વાહન ચાલકોને જનરેટ કરવામાં આવે છે તેમને SMSના માધ્યમથી અને ટેક્સ્ટ મેસેજના માધ્યમથી ઈ ચલણ જનરેટ થયું છે એવો મેસેજ આપવામાં આવે છે। વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવે છે કે જેમ બને તેમ વહેલા જે પણ ઈ ચલણ એમના પેન્ડિંગ હોય એ ચોક્કસપણે ભરપાઈ કરી દે। વન નેશન વન ચલણના માધ્યમથી સેન્ટ્રલાઇઝ નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર ખાતે એક ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલે કોઈપણ વાહન ચાલક જ્યાં પણ ઈ ચલણ જનરેટ થયું હોય એના સિવાયના કોઈપણ સ્ટેટમાં જાય તો ત્યાં પણ એ ભરપાઈ કરી શકે છે। આ વન નેશન વન ચલણના ઉપયોગથી કોઈ પણ વાહન ચાલકે જો રિપીટેડ ઓફેન્સ કર્યો હશે તો તે પણ સરળતાથી જાણી અને ટ્રાફિકના નિયમો છે એનું અમલીકરણ વાહન ચાલકો પાસેથી ચોક્કસપણે કરાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LKE સાર ન્યૂઝ, સુરત।